એ તો સંસારમાં તો જોયું છે કે કોઈ એટલું બધું તૃપ્ત થતી થતું નથી વિષયોથી. 2004માં બાપા હોસ્ટરા પધાર્યા હતા, એ વખતે એમની સ્વાગત સભામાં મારું શું કહેવાય ડ્રેસઅપ હતો, એટલે બાપા ત્યાં બેક સ્ટેજ આવ્યા હતા અને મને જોઈને કીધું કે આવી રીતે તમે મારી સાથે આવી જાઓ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં ભગવતી દીક્ષા સમારોહનો માંગલિક અવસર યોજાયો હતો. બાપના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મહામંત્રના ગાન સાથે આરંભાયેલા પૂર્વાધ મહાપૂજા વિધિમાં સંતોના કંઠેથી ઉચ્ચારતા મહાપૂજાથી વાતાવરણમાં અનેરી દિવ્યતા છવાઈ ગઈ હતી. મહાપૂજા બાદ વરિષ્ઠ સંતોએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. ત્યારબાદ 58 નવયુવાનોએ દીક્ષા ગ્રહણ કરી હતી. દીક્ષા સમારોહના ઉત્તરાર્ધમાં અન્ય વિધિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી અને સૌ નવા દીક્ષિત સંતોના અપાયેલ દીક્ષિત નામની ઘોષણા કરવામાં આવી હતી અને મહાપૂજા બાદ વરિષ્ઠ સંતોએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. બાપાનો પ્રેમ મળતો હોય અને એવી એવી એમાં એવી શાંતિ મળે, આનંદ મળે કે એ તો એ પણ એક કોઈ પૈસાથી તમે ના ખરીદી શકો ક્યાંય, એટલે એમાં વિચારવાનું બહુ હોતું નથી કે આવી રીતે તમે મારી સાથે આવી જાઓ. તો એ વખતે હું તો ખાલી 10 વર્ષનો હતો અને પછી બાપા પપ્પાને મળ્યા અને પછી આવી રીતે પપ્પા કીધું કે તમે અત્યારે લઈ જાઓ. બાપા કીધું કે ટાઈમ થશે ત્યારે લઈ જશું.